અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભચાઉ નગર દ્વારા પણ હૈદરાબાદમાં જે ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેને જે સળગાવી નાખવાની ઘટના બની છે, આ ઘટનાના વિરોધમાં ગુનેગારોને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે ભચાઉના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભચાઉ નગરની મહિલા કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિના આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકો કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. શ્રદ્ધાંજલિના કાર્યક્રમોમાં કાર્યકર્તા, શિક્ષકો અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ. મૃતક ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપીને હત્યારાઓને કડક સજાની માંગ કરાઈ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હૈદરાબાદમાં બનેલી જે દર્દનાક ઘટના છે તેનો સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી નામની નિર્દોષ યુવતી પર ચાર શખ્સો દ્વારા સામૂહિક બળાત્કારની ઘટના અને બળાત્કાર બાદ યુવતીને સળગાવી દેવાના જઘન્ય કૃત્યને સમગ્ર દેશવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. ભચાઉમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવક યુવતીઓ તેમજ સ્થાનિક શહેરીજનો દ્વારા હૈદરાબાદમાં યુવતી પર જે સામૂહિક બળાત્કાર અને હત્યાનો બનાવ બન્યો તેનો વિરોધ કરાયો છે. બળાત્કારીઓને સખત સજા થાય અને મૃતક ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની તસવીર સમક્ષ મીણબત્તી પેટાવીને શ્રદ્ધાંજલિ આપી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો હાથમાં બેનર રાખીને આ દર્દનાક ઘટનાનો અંજામ આપનાર હત્યારાઓને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. परिकल्पना लेकर चल रहा है यह अखिल भारतीय विद्यार्थी परिषद 1949 से आजादी के 2 साल पूर्व ही राष्ट्र नव निर्माण नहीं राष्ट्र पुनः निर्माण जो भारत पहले था हम आधुनिक हो रहे हैं हम समय के साथ आधुनिक हो रहे हैं वक्त के साथ आधुनिक हो रहे हैं आधुनिक चीजें हैं हमारे पास टेक्नोलॉजी है कहीं ना कहीं हमारा पुरातन जो हमारा संस्कृति वारसा है पुरुषों की जो देन है वो कहीं ना कहीं भूल है जिसके कारण जो भारत दुनिया से विश्व में एक अलग पहचान बनाता हुआ चला आ रहा है कई सालों से हजारों सालों से आधुनिकता के साथ इस आधुनिक समय में ऐसी घटनाएं हो रही हैं इसके लिए हम सब दुख व्यक्त कर रहे हैं और इस बहन को प्रियंका बहन राणाबाई आहिर, जी टीवी न्यूज, भचाऊ.